ની સર્જરી દરમિયાન દાખવવામાં આવેલી બેદરકારીને કારણે બે મહિલા દર્દીઓના મૃત્યુઓ તથા 3થી વધુ મહિલા દર્દીઓની કિડની ફેલ થઈ જવાના મામલે આખરે SIT રિપોર્ટના આધારે મૃતક મહિલાના પતિએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે 304 હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તબીબોની બેદરકારીના કારણે જેમનું મૃત્યુ થયું છે તેવા હિરલબેનના પતિ આકાશ મિયાત્રાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર 2023ના વર્ષમાં આ ઘટના બની હતી, જેમાં પ્રસૂતિ પછી તેમની પત્નીને અનેક તકલીફો શરૂ થતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે ઉપરાંત અર્શિદાબેન ભરતભાઈ નામના એક મહિલા પણ આ જ હોસ્પિટલની બેદરકારીના કારણે આવી સમસ્યાઓ સાથે મૃત્યુ પામ્યા હતા. જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ દ્વારા ગયા વર્ષે જૂન 2023માં જે દર્દીઓને સારવાર આપવામાં આવેલ તે અંતર્ગત ફરિયાદી આકાશભાઈ મિયાત્રાએ જે ફરિયાદ આપેલી, જેના જણાવ્યા મુજબ તેમના પત્ની હિરલબેન અને અન્ય સહાયક ભરતભાઈ બાલસના પત્ની હર્ષિતાબેન જેમના સિઝેરિયન છે એ આ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં કરવામાં આવેલ અને આ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં સિઝેરિયન અને ત્યારબાદ તેની સારવાર દરમિયાન ગંભીર પ્રકારની બેદરકારી દાખવવાને લીધે આ બંને જે મહિલા છે તેમના આગળ જતા મૃત્યુ થયેલા. આ ઉપરાંત અન્ય જે સહાયકો છે તૃપ્તિબેન તથા મીનાક્ષીબેન તેમની સારવાર પણ જે પૈકી ડૉક્ટર ડાયનાબેન અજુડિયા અને અન્ય ગાયનિક ડૉક્ટર હેમાંશી કોટડિયા આમને છે એ સિઝેરિયનની સારવાર કરેલી, જેના લીધે ગંભીર પ્રકારની બેદરકારી દાખવતા અન્ય મહિલાઓ દર્દીઓના પણ કિડની ફેલ થયેલી છે અને તેઓ સારવાર હેઠળ છે. તો આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 304 આ ઉપરાંત 308 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં જે આ ફરિયાદીએ જે હાલ રિપોર્ટ રજૂ કર્યા છે જે મુજબ જ્યારે આ બનાવ બન્યો ત્યારે વિભાગીય નિયામક શ્રી ભાવનગરના અધ્યક્ષસ્થાને અન્ય 10 એક્સપર્ટ ડૉક્ટરોની કમિટી બનાવવામાં આવેલી અને આ કમિટી દ્વારા જે પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવામાં આવેલો તેમાં સ્પષ્ટ રીતે જણાવેલું કે આ જે સંસ્થા છે જે હોસ્પિટલ તેમાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું છે યોગ્ય રીતે પાલન થતું ન હોવાને લીધે આ ઘટના બની હોઈ શકે. તો આ જેવી જવાબદારી છે તે સંસ્થાના સંચાલકોની પણ આવે છે. તો આ બાબતે આ બંને ગાયનેક ડૉક્ટર કે જેમણે સિઝેરિયનનું ઓપરેશન કરેલું અને સારવાર કરેલું આ ઉપરાંત આજે હેલ્થ પ્લસ કરીને સંસ્થા છે તેમના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ દિશામાં છે ઊંડાણપૂર્વકની તપાસ બી ડિવિઝન PI કરી રહેલ છે. આ જે 11 ડૉક્ટરોની જે કમિટી હતી તેમના દ્વારા જે સંસ્થા છે તેમના કુલ 9 પાસાઓનો અભ્યાસ કરવામાં આવેલો, જેમાં ખાસ કરીને આ સમયગાળા દરમિયાન કેટલા દર્દીઓની સારવાર કરવામાં આવેલી, તેમનો ટેલિફોનિક કોન્ટેક્ટ કરવામાં આવેલો, તેમને કેવા પ્રકારની સારવાર આપવામાં આવેલી, કયા ઇન્જેક્શન કે પાઇન્સ આપવામાં આવેલો, આ ઉપરાંત જે હોસ્પિટલમાં જે ઓપરેશન દરમિયાન જે સાધનોનો ઉપયોગ થાય છે તેના માટે સંસ્થા દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવેલી, આ તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી અને આ જે કમિટીએ છે આ પ્રાથમિક રિપોર્ટ રજૂ કરેલો, જે અંતર્ગત અરજદારે રજૂ કરતા આજે ગંભીર પ્રકારની બેદરકારી હોય માણસના જીવનું માણસનું મૃત્યુ પણ થઈ શકે તો એ બાબતનો સાપરાધ મનુષ્યની કલમ જે બનાવ બન્યો ત્યારે IPC અમલમાં હોય તો 304નો ગુનો દાખલ કરે છે. આ ઘટનામાં ભોગ બનનાર હિરલબેનના પતિ આકાશભાઈ મિયાત્રાએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે ડૉક્ટર ડાયના અજોડિયા અને ડૉક્ટર હેમાક્ષી કોટડિયાની બેદરકારીના કારણે અનેક મહિલા દર્દીઓની જિંદગી બગડી છે, જેમાં બે મહિલાઓના મૃત્યુ ઉપરાંત 3 એવી મહિલા દર્દીઓ છે જેની બંને કિડનીમાં ફેલ થઈ જતા ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પણ સારવાર લઈ રહ્યા છે. 30/5/2023 હેલ્થ પ્લસ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. એડમિટ કરતા સિઝેરિયન બાળકીનો દીકરીનો જલન થયો, ત્યાં થતાં પછી કિડનીમાં ડેમેજ થઈ ગયું, ઇન્સ્પેક્શન લીવર ફ્રેક્ચર કિડનીમાં ઇન્સ્પેક્શન વધી ગયું. એ બાદ પછી ખાનગી હોસ્પિટલમાંથી જણાવ્યું કે બેનનું મૃત્યુ થઈ ગયું, હિરલબેનનું. અમે ફરિયાદ કરી હોસ્પિટલમાં, અમે ડાયના અજુડિયા મેડમે ઓપરેશન કર્યું હતું એના કારણે બેનની કિડની ફ્રેક્ચર ને એવું બધું ઇન્સ્પેક્શન એના મૃત્યુ માગી ગયું છે. ડાયના અજુડિયા મેડમ પાસે ફરિયાદ કરીને એવા ઘણા કેસો છે ડૉક્ટર પાસે, એવા ઘણા આવા ડૉક્ટરો દૈવા છે કેસો, તો એને પાછું બંધ કરી દેવું જોઈએ ને આવું આવા ઘણા કેસો. હા, અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે AD માં, એ મારી કાલ ફરિયાદ લીધી છે સાહેબ ડૉક્ટર પર.
હોસ્પિટલની બેદરકારીના કારણે બનેલી આ ઘટનામાં રાજ્ય સરકારે તપાસનો આદેશ આપ્યો હતો. ભાવનગરથી નિમવામાં આવેલા SIT ના 11 જેટલા તબીબોએ તપાસ બાદ અહેવાલ પણ આપ્યો હતો, જેમાં સ્પષ્ટ થયું હતું કે હોસ્પિટલમાં બેદરકારી દાખવવામાં આવી છે. તેમ છતાં રિપોર્ટ 6 મહિના સુધી જિલ્લા આરોગ્ય અધિકારીએ દબાવી રાખ્યો હતો અને પછી ફરિયાદીએ આ રિપોર્ટ આપવામાં આવતા તેમણે ફરિયાદ પણ નોંધાવી હતી. મહત્વની બાબત તો એ છે કે આ ઘટનામાં ફરિયાદી બનવાની જવાબદારી જિલ્લા આરોગ્ય અધિકારીની છે, કારણ કે SIT ની તપાસ તેમના દ્વારા કરવામાં આવી હતી. તો બીજી બાજુ હાલ આ હોસ્પિટલ હવે જૂનાગઢમાં ચાલતી નથી, તેમના સ્થાને અન્ય એક હોસ્પિટલ શરૂ થઈ ગઈ છે. પરંતુ આ ઘટનામાં જે ગુનેગાર છે તેવા તબીબો અને તેના સંચાલકોની ટૂંક સમયમાં ધરપકડ થાય તેવી શક્યતાઓ પણ છે. મેં 9/9/2023 ના રોજ હેલ્થ પ્લસમાં ડિલિવરી કરાવેલ હતી. એ સમયે સિઝેરિયનમાં પહેલા 8 કલાક તબિયત સારી હતી, પણ પછી રાતે તબિયત બગડતા ડોક્ટરને બોલાવવામાં આવ્યા, પણ ડોક્ટર કોઈ હાજર થયા નહીં અને નર્સિંગ સ્ટાફે પણ અમને પૂરો સહકાર આપ્યો નહીં. બીજે દિવસે મારી તબિયત એટલી બગડી ગઈ કે મારે સીધું વેન્ટિલેટર ઉપર જવું પડ્યું અને 2 કિડની ફેલ કરી નાખી ડોક્ટરે, અને અત્યારે હું ડાયાલિસિસ ઉપર છું. સરકાર પાસે એટલી જ મદદ માંગુ છું કે મને ન્યાય આપે, મારી સાથે જેટલા કેસ બન્યા છે એ બધાને ન્યાય મળે, સહાય મળે અને જલ્દીમાં જલ્દી મારું કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય એવું કંઈક ગોઠવી આપે. અત્યારે FIR કરાવેલ છે, પોલીસ ફરિયાદ લઈ લીધી છે પોલીસે. ડોક્ટરનું નામ હેમાક્ષી કોટડિયા છે. મારી ખાસ માગણી એ અમારા બાળકોનું ભવિષ્ય શું, આમાં મારું ભવિષ્ય શું, મારી જિંદગીનો સવાલ છે. જલ્દીમાં જલ્દી કોઈ સહાય મળે, કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય એવું કંઈ સહાય મળે, ડોક્ટરને પૂરેપૂરી સજા મળે આમાં. હોસ્પિટલની બેદરકારીના કારણે 5 થી પણ વધારે મહિલા દર્દીઓની કિડની ફેલ થઈ જવા ઉપરાંત તેમના લીવર પણ ડેમેજ થયા છે. 2 મહિલા દર્દીઓના મૃત્યુ પણ થયા છે, જે ઉપરાંત 3 મહિલા દર્દીઓ એવી છે કે જેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે તેવી શક્યતાઓ પણ છે. એ પરિસ્થિતિમાં તમામ ભોગ બનનારને પૂરતું વળતર ચૂકવવામાં આવે અને બેદરકાર તબીબોને તથા હોસ્પિટલના સંચાલકોને જેલ ભેગા કરવામાં આવે તેવી માંગ દર્દીઓ કરી રહ્યા છે. દિવ્યકાંત બુઆ, નિર્માણ ન્યૂઝ, જૂનાગઢ. સમાચારની વાત કરીએ તો પાટણ શહેરમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસવાને પગલે નીચાણવાળી સોસાયટીમાં પાણીમાં ગરકાવ જોવા મળી જતા સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. માર્ગો ઉપર કમર સુધીના